हेलो विद्यार्थी मित्रों, अगौ अपने पर्यावरण में पाठ आठ में अगौना विडियो में आप अधूरो पाठ बाकी है आप पूर्ण करीशू। पाठ आठ से रिले पहुंची मामा ने घेर। हवे आपणे आगळ पाठ में भरीशू। हवे सांज पड़वा आवी। सूरत दरियाना पानी में डूबत होवं लगत, आकाश बेरंग रंगबेरंगी देखात। अमे दरिया किनारे फोटा अने वीडियो पण लीधा। अंधारू थई गयुं, अमे मामाना घेर पाछा आव्या। मारी आ लांबी मुसाफरी रसप्रद अने यादगार बनी रही। हवे रिया अने तेनो परिवार फरवा माटे जे बहार गयुं हतुं चंपोर बीच पर, ते फरीने पाछा ए लोको घरे फरे छे। दरिया किनारे फरवानी ए लोकोने खूब ज मजा पड़ी। સાંજ પડી ગઈ હતી અને સુરત પણ દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવું એમને લાગતું હતું અને અંધારું થવાયું હતું। હવે મામાના ઘેર તે લોકો પાછા ફરે છે। આ લાંબી મુસાફરી તે લોકો માટે ખૂબ જ યાદગાર પ્રવાસ બની રહે છે। હવે આપણે આ પાઠની અંદર પાના નંબર 60 ઉપર જે પ્રશ્નો આપેલા છે તેના વિશે થોડી આપણે ચર્ચા કરીશું। મામાને ઘેર જવા રીલાના કુટુંબને કેમ રિપેર રિક્ષા કરવી પડી હશે? તો મામાનું કુટુંબ અને રિયાનું કુટુંબ બંને જણા ફરવા માટે જતા હતા। તેમના કુટુંબના બંનેના કુટુંબમાં થઈને કુલ 7 જણ હતા, એટલે રિક્ષાની અંદર ટ્રાફિક નિયમનો ભંગ ન થાય એટલા માટે આપણે 2 રિક્ષા એ લોકોએ કરીને મામાના ઘરે પહોંચ્યા। તમે ક્યારે દરિયા કિનારે ફરવા ગયા છો? હા, અમે ગયા વર્ષે શાળામાંથી સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા। ત્યાં સોમનાથ અને જોરવાલના દરિયા કિનારે ફરવા ગયા। દરિયા કિનારે રિયાએ સેના પર સવારી કરી? તો દરિયા કિનારે રિયાએ ઘોડા પર અને ઊંટ ઉપર સવારી કરી। રિયાની ટ્રેન ગાંધીધામથી વાપી પહોંચતા કેટલા કલાક થયા? રિયાની ટ્રેન ગાંધીધામથી વાપી પહોંચતા 13 કલાક અને 10 મિનિટ થઈ। કયા કયા વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે છે? આપણે અગાઉ ટિકિટ વિશે ભણ્યા કે શેમાં શેમાં આપણે ટિકિટ લેવી પડે છે, તો બસ, ટ્રેન, ઉડન ખટોલા, સ્ટીમર, વિમાન, મેટ્રો ટ્રેન વગેરેમાં આપણે ટિકિટ લેવી પડે છે। કઈ જગ્યાએ પ્રવેશ મેળવવો હોય અને ટિકિટ લેવાની જરૂર પડે તે માટે આપણે એના વિશે જાણવાનું છે, તો સિનેમાઘર, સર્કસ, નાટક, પ્રાણી સંગ્રહાલય, સાયન્સ સિટી, જાદુ શો, વસ્તુ સંગ્રહાલય, મહેલ, કેટલાક મોટા ગાર્ડન, રિવરફ્રન્ટ, ફ્લાવર શો વગેરેમાં આપણે ટિકિટ લેવી પડે છે। તો આ આપણે પ્રશ્નોની સમજૂતી મેળવી લીધી। હવે આપણે અહીં ટ્રેનની ટિકિટનું ચિત્ર જોવાનું છે અને તેની માહિતી આપણે એમાંથી મેળવવાની છે। હું તમને અહીંયા પાના નંબર 61 પર ટ્રેનની ટિકિટ બતાવીશ, તે તમારે બધાએ દેખવાની છે। ટ્રેનની ટિકિટ છે, તેમાં ટ્રેન નંબર છે 90-37, મુસાફરી ચાલુ થવાની તારીખ છે 24-12-2018, ડબ્બા અને બેઠક નંબર છે A1, 21, 22 અને 23, ભાડું છે 2578, અંતર કિલોમીટર છે 643, કેટલી વ્યક્તિઓ મુસાફરી કરી? 3, 2 પુખ્ત અને 1 બાળક। આ ટિકિટ કેટલા પુરુષ અને સ્ત્રીઓ માટે છે? તો આ ટિકિટ 2 પુરુષ અને 1 સ્ત્રી માટે છે। આ ટિકિટની આપણે માહિતી મેળવી, તેની અંદર આપણે અન્ય માહિતી જે મેળવવાની છે તે હું તમને સમજાવીશ। તેમાં બીજી આપણને આ ટિકિટમાંથી કઈ માહિતી મળે છે તે આ પ્રમાણે છે, પીએનઆર નંબર, શ્રેણી એટલે વાતાનુકૂલિત એસી, એટલે એસી વાળી જે ટ્રેન ડબ્બા હોય છે એની પણ અંદર માહિતી હોય છે। બેસવાનું સ્થળ તો બાંદ્રા ટર્મિનલ, ઉતરવાનું સ્થળ તો રતલામ જંકશન। આ ટિકિટમાં આ રીતનું બધું આપેલું માહિતી આપેલી છે। હવે હું તમને કચ્છ એક્સપ્રેસ વિશેની ટ્રેનર બધી ટ્રેનો આપેલી છે એના વિશે થોડી માહિતી આપીશ। રેલવેનું સમયપત્રક દરેક ટ્રેનના માર્ગ વિશે વિગત આપે છે, આ ઉપરાંત તે કયા સમયે પહોંચશે અને કયા સમયે સ્ટેશન છોડશે તેનું અંતરવરની વિગતો આપણે રેલવે સ્ટેશનથી રેલવે પત્રકના સમય દ્વારા રેલવે પત્રક ખરીદી શકીએ છીએ। રિયાએ મુસાફરી કરેલી ટ્રેનના માર્ગની વિગતો સમયપત્રકમાં આપે છે તે આ નીચે મુજબ છે, તેના પ્રશ્નો આપણે જોઈશું। પ્રશ્ન છે, ગાંધીધામ કેટલાએ પહોંચ્યા? તો 20:55, અમદાવાદ 2:35, સુરત 7 કલાકે પહોંચવાનો ટાઈમ છે।
बाकी पहुंचता कितना समय लगे छ कलाक ने 38 मिनट दिया ये ट्रेन द्वारा कितना किलोमीटर मुसाफरी करी 642 किलोमीटर की मुसाफरी करी। तमने डायरी लखवी गमसे? हाँ मने डायरी लखवी गमसे। तो मित्रों आ रीतना आपणे आ पाठ में आ पाठ आपणो अहींया पूर्ण थाय छे। तमे तमारी मुसाफरी दरमियान जे तमने अनुभव थया होय ते तमे डायरी में लखी सको छो। हवे आ पाठ आपणे अहींया पूर्ण थाय छे। फरी पाठ नव आपणे आवता वीडियो में मळीशुं। थैंक यू।